गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात पाठ ए विषय सामाजिक विज्ञान पाठ तेर संसाधनों जतन ने संरक्षण। विद्यार्थी मित्रों, पेज नंबर 86 86 एम जुओ स्वाध्याय में प्रश्न नंबर त्रण में ब मुद्दासर उत्तर आपो। अहीं थी आपणू बाकी छे, बराबर छे, मुद्दासर उत्तर आपो। एमां जुओ विद्यार्थी मित्रों, प्रथम संसाधन एटले शू, पेज नंबर 77। विद्यार्थी मित्रों, मुद्दासर प्रश्नोना उत्तर पॉइंट वाइज लखवाना। पेज नंबर 77 उपर जुओ, प्रथम आपेलू छे संसाधन। पृथ्वी पर थी मळता अने मानवीने उपयोगमां आवता कुदरती पदार्थोने संसाधन कहे छे, बराबर। पछी जुओ, हवा, जळ, जमीन, वनस्पति अने खनिजोना स्वरूपमां आपणने मळेली कुदरती बक्षीस एटले कुदरती संसाधन। संसाधनों राष्ट्रीय अर्थतंत्रनी करोड़रज्जु छे, ते लोकोनी शक्ति अने समृद्धिना आधार स्तंभो छे। संसाधनोनी केटलीक चोक्कस विशिष्टताओ अने उपयोगिताओ छे। सामान्य रीते संसाधनों मर्यादित मात्रामां उपलब्ध छे। તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ તકનીકીનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આમ સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. કદાચ તમારે સંસાધનોના નામ પણ અંદર લખવા હોય તો લખી શકાય કે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. હવે એ પ્રશ્નનો ઉત્તર અહીં પૂરો થાય છે. હવે ફરીથી સ્વાધ્યાય જુઓ. હવે જુઓ બીજો પ્રશ્ન છે, જંગલોનું આર્થિક મહત્વ, પેજ નંબર 79. જુઓ વિદ્યાર્થી મિત્રો, જંગલોનું મહત્વ આપેલું છે આપણને. આર્થિક આખું પૂછે જંગલોનું મહત્વ, તો આપણે બંને લખવું પડે. પ્રથમ પેરેગ્રાફમાં આર્થિક મહત્વ છે અને બીજા પેરેગ્રાફમાં પર્યાવરણીય મહત્વ છે. પણ આપણને જંગલોનું આર્થિક મહત્વ પૂછ્યું છે એટલે પેજ નંબર 79 પર પ્રથમ પેરેગ્રાફ આપણે લખીશું. આર્થિક મહત્વ એટલે કે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આ કયું મહત્વ થયું? આર્થિક મહત્વ. ચાલો એ પ્રશ્ન પૂરો થાય છે. સ્વાધ્યાય જુઓ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં બનો ત્રીજો પ્રશ્ન છે તમારો, સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. પ્રશ્ન કયો છે ત્રીજો? શહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જીવન વિશે લખો. પેજ નંબર 82. જુઓ વિદ્યાર્થી મિત્રો, 82 પેજ ઉપર છે શહરાના રણનું વનસ્પતિ જીવન અને પ્રાણી જગત. મારી સાથે વાંચતા પણ જાવ એટલે થોડા પ્રશ્નો તૈયાર પણ થઈ જાય. અને જુઓ ટેક્સ્ટબુકમાંથી સરસ બધા પ્રશ્નોના ઉત્તરો તમને મળી જશે. પાઠ પણ વંચાઈ જશે અને સ્વાધ્યાય પણ લખાઈ જશે. શહરાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. પછી પ્રાણી જગત, શિયાળ,
જરખરણના વીંછી, કાંચીડા, રણનીગો અને સાપ જેવા પ્રદેશમાં તો જેવા પ્રાણીઓ સહરાના રણ પ્રદેશમાં જોવા મળે છે. ચાલો બીજો પ્રશ્ન જુઓ. હવે જુઓ સ્વાધ્યાયમાં પ્રશ્ન બનો ચોથો, પ્રશ્ન ત્રણમાં બનો ચોથો પ્રશ્ન, જળતંગી એટલે શું? પેજ નંબર 78. જળતંગી એટલે શું? પેજ નંબર 78. જળતંગી પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવનધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત એટલે કે પીવાના પાણીની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રશ્ન થયો આપણો જળની સમસ્યા, જળતંગી એટલે પાણીની સમસ્યાઓ જણાવો. ચાલો બીજો પ્રશ્ન જુઓ. હવે છે સ્વાધ્યાયમાં બમાં પાંચમો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? પેજ નંબર 78. પ્રશ્ન છે તમારો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? પેજ નંબર 78. જુઓ વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, તો પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. મેં તમને ગઈકાલે કીધેલું કે પડતર જમીન એટલે કઈ, તો રસ્તાઓની આસપાસ. તમે રસ્તાઓ ઉપર જતા હશો તો જોતા હશે કે રોડ કે રસ્તાની આસપાસ ઘણી જમીન પડતર હોય છે, બરાબર છે? તો પડતર જમીનની આસપાસ, રસ્તાની આસપાસ, નદીઓની આસપાસ, નહેરની આસપાસ, શાળાઓની આસપાસ, હોસ્પિટલો દવાખાનાઓની આસપાસ, હવાઈ મથકની આસપાસ, રેલવેની આસપાસ, બાગ બગીચામાં જગ્યા હોય તો આપણા ઘરની આસપાસ, ઘણી બધી જગ્યાએ વૃક્ષો વાવી શકાય ને, બરાબર છે? તો જેમાં પાકો નથી પકવતા, ખેતીના પાકો, એવી જમીન હોય તો એવી જમીનમાં, બરાબર છે, સમાજના લોકોએ એકઠા થઈને શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ. આપણને એ તો ખબર જ છે કે વૃક્ષો આપણને કેટલા બધા ઉપયોગી છે, બરાબર છે? અને બધા સાથે મળીને આવી રીતે વૃક્ષો વાવે પડતર જમીનમાં તો એને શું કહેવાય? તો એને સામાજિક વનીકરણ. શું કહેવાય એને? સામાજિક વનીકરણ. તો ફરીથી જોઈએ આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બીજું છે, જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિની ખેતી કરવી જોઈએ. ઢોળાવવાળી જમીન હોય એને કારણે શું થાય છે? પાણી ઝડપથી વહી જાય અને જમીન નકામી બની જાય. એટલે ત્યાં શું કરવું જોઈએ? પગથિયા પદ્ધતિની ખેતી કરવી જોઈએ. તમે આવી પર્વતીય પ્રદેશમાં કે તમે સાઉથમાં આશ્રમ કે અન્ય જગ્યાએ જાઓ તો શું થાય? આવી પગથિયાવાળી ચાના પાકની ખેતી કરવામાં આવતી હોય છે. આવું તમે જોયું પણ હશે. તો ઢોળાવવાળી જમીન હોય ત્યાં પગથિયા પદ્ધતિની ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ, નદીઓ ઉપર બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અને પછી આપેલું છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને શું કરવું જોઈએ? ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. તો આ શું થયું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો તો પોઈન્ટ વાઇઝ લખજો, બરાબર. ક્યાં વૃક્ષો વાવી શકાય એવું પણ તમે પરીક્ષામાં લખી શકો છો. એવું નથી કે બધી ગોખણપટ્ટી કરીને લખવાનું, હં, બરાબર. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન
છે ત્યાં પગથિયા પદ્ધતિની ખેતી કરવી જોઈએ, આડબંધ બાંધવા જોઈએ, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે નકશાપોથીના પ્રશ્નો કરીશું. તમે પાઠ વાંચીને નકશાપૂર્તિ પણ કરવા માંડજો, સ્વાધ્યાયના પ્રશ્ન પણ લખજો. અને વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાના પાઠ ખબર છે ને, સાતમા ધોરણમાં પાઠ 5, 6, 7 અને 12 એનું વાંચન કરજો. તમારી પાસે સમય પણ છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો પાઠ હું પૂરો કરું છું.